જે ઈ કોમ્યુનિકેશન છે એના જુદા જુદા પ્રકારો ભણવા જઈ રહ્યા છીએ. જો અહીંયા સ્લાઇડ ઉપર તમને દેખાય છે કે ઈ કોમ્યુનિકેશનના છે ટોટલ 9 પ્રકાર છે. ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ સીએસ, આરટીજીએસ, ઈ લર્નિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેપિંગ અને ઈ ગવર્નન્સ. તો આ બધા વિષય છે. આને શું કહેવાય ગુજરાતીમાં, અર્થનો આનો અર્થ શું થશે, આનો જે વ્યવહાર કઈ રીતના થાય, કોમ્યુનિકેશન આના દ્વારા કેવી રીતના શક્ય બને, એ આપણે જે ડિટેલમાં છે એ જોઈએ છે. આ તો આપણને છે એના 3-9 પ્રકાર છે એ કોમ્યુનિકેશનના, એ આપણે જોયા. હવે આપણે પાછું આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલો પ્રકાર ઈ કોમર્સ એના વિશે અભ્યાસ કરીએ. તો ઈ કોમર્સ એટલે શું? તો સમય અને સ્થળના બંધન વગર માધ્યમોનો ઉપયોગ કરી ઇન્ટરનેટના માધ્યમથી થતી ખરીદ વેચાણની પદ્ધતિને ઈ કોમર્સ કહેવામાં આવે છે. જો હવે તમે આનાથી અજાણ નથી, ઈ કોમર્સ છે, તમે ઓનલાઈન શોપિંગ તો કરતા હશો ને, તો જે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તે તમે શું કર્યું, અથવા તો શોપિંગ કરો અથવા તો કઈ વસ્તુની વેચાણ કરો છો, સેલ કરો છો, તો સેલ પરચેસ થાય છે, ખરીદી વેચાણની પ્રક્રિયા જે થાય છે તેને શું કહેવાય છે, ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કોમર્સને ઓનલાઈન શોપિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેબસાઇટ ઉપર જઈને જો હવે તમને ઈ કોમર્સ છે એ ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખાય છે, આપણે જોઈએ છીએ કોઈ પણ વસ્તુ છે, પેઢી છે, કંપની છે, તમે પોતે પોતાની પ્રોડક્ટ છે બનાવીને વેચવા માટે મૂકો છો, તો તમે એક વેબસાઇટ તૈયાર કરશો ને, એ વેબસાઇટ ઉપર છે તમે ટેલિવિઝન પર નિર્દેશિત કરશો અથવા તો ઓનલાઈન ઓર્ડર આપવાનું તમે જણાવશો કોઈને, તો એ તમે વેબસાઇટ ઉપર છે કોઈ પણ વ્યક્તિની વેબસાઇટ હોય, તમારે છે ફ્લિપકાર્ટ છે તો ફ્લિપકાર્ટમાંથી શોપિંગ કરવી છે, તો એમાં ઝારા છે એ કંપની છે, તો એ કંપનીની બધી વસ્તુઓ છે તો એની વેબસાઇટ અલગ હોય, જે જે કંપની છે એ પોતાની છે વેબસાઇટ મૂકે અને એની અંદર છે આપણે એડ આપણી છે વસ્તુ મૂકી શકીએ છીએ. મોબાઈલ ફોન એપ દ્વારા થાય છે, ટેલિફોન દ્વારા, એસએમએસ દ્વારા ખરીદ વેચાણની પ્રક્રિયા થઈ શકે છે. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હોય અથવા તો ઓનલાઈન બેન્કિંગ, અત્યારે તો ક્રેડિટ ડેબિટ કાર્ડ જ છે સૌથી વધારે ઉપયોગી છે, અથવા તો ઓનલાઈન બેન્કિંગ કેશ ટુ કેશ એટલે કે તમે છે ટ્રાન્સફર એકના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં કરી શકો છો, અથવા તો કેશ ઓન ડિલિવરી, તમે ફ્લિપકાર્ટ અથવા એમેઝોનમાં છે ખરીદી કરતા હશો તો તમે કેશ ઓન ડિલિવરી પણ આપતા હશો, તો તમારા વસ્તુ તમારા સુધી પહોંચે ત્યાં સુધી છે આપણે નાણાંની ચૂકવણી ત્યારે કરવાની હોય છે. ઈ કોમર્સના કારણે શું થાય છે કે વેપાર ધંધાનો વ્યાપ વધી જાય છે. ઈ કોમર્સના કારણે શું થાય, વ્યાપારી પેઢીથી વ્યાપારી પેઢી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ, વેપારી પેઢીથી ગ્રાહક સાથે એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર, અને ગ્રાહકથી ગ્રાહક સાથે, કસ્ટમરથી કસ્ટમર સુધી છે એ પહોંચી શકાય છે, કે બિઝનેસમેન છે બિઝનેસમેન સુધી પહોંચી શકે છે, વેપારી ગ્રાહક સુધી અને ગ્રાહક ગ્રાહક સુધી પણ પહોંચી શકે છે, જેનાથી છે એ વસ્તુની ખરીદી વેચાણની પ્રક્રિયા સરળ બને છે અને ડિલિવરી એટલે કે તમને છે વસ્તુ પણ પહોંચાડી દેવામાં આવે છે, પછી છે તમે નાણાંની ચૂકવણી છે એ પણ સરળતાથી કરી શકો છો. હવે પછીનો પોઈન્ટ છે ઈ બેન્કિંગ, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર છે ઈ બેન્કિંગ. બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થાની વેબસાઇટ પરથી ખાતેદાર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકે છે. જુઓ હવે ઈ બેન્કિંગ એટલે શું, કે આપણે કોઈપણ જગ્યાએથી છે એ નાણાંની લેવડ દેવડ કરી શકીએ છીએ, ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી નાણાંની લેવડ દેવડ કરી શકાય ને. હવે જો એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, તો એ એક છે તમે એક પ્રકારના નાણાકીય સગવડતા તમારે ગમે ત્યારે ઊભી થઈ હોય તો તમે કરી શકો છો. ઉપરાંત તમારે છે કોઈ પણ જગ્યાએ જાઓ છો અને જરૂરિયાત પડી છે નાણાંની, તમારી પાસે મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોનમાં છે બેન્કિંગની સુવિધા હોય તમારી પાસે, તો તમે છે ત્યારે પણ નાણાં છે એક જગ્યાએથી બીજા કોઈના એકાઉન્ટમાં છે એ તમે નાણાં જમા કરી શકો છો. તો એટલે શું થાય, ઈ બેન્કિંગની સગવડતા. હવે ઈ બેન્કિંગને છે એ બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી કોર બેન્કિંગ સેવાનો એક ભાગ છે, કે જેમાં છે એ આપણે બેંકની મદદ પણ લઈ શકીએ છીએ, ઉપરાંત આપણે છે મોબાઈલ ફોન દ્વારા બેંકનો યુઝ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો ઓનલાઈન બેન્કિંગ અથવા વર્ચ્યુઅલ બેન્કિંગ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું કે ઈ બેન્કિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો વર્ચ્યુઅલ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. જો હવે ઈ બેન્કિંગની સેવા મેળવવા માટે તમારે શું કરવું જોઈએ, તો તમારે તો પહેલાં ઈ બેન્કિંગની સેવા મેળવવા માટે બેંકના ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી કરાવવાની હોય,
जो इंटरनेट बैंकिंग तमारे शुरू करावो होय तो तमारे पहेला ऑनलाइन नोंधणी करावानी छे। एनी वेबसाइट छे SBI होय तो SBI नी वेबसाइट पर जईने नोंधणी कराव्या बाद आपणे शुं करवानुं, ए बैंक छे ई चकासणी करी अने एनी जरूरी बाबतोनी चकासणी करीने पछी आपणे पीन आपशे। एक ए पीन तमारे छे एक गमे त्यारे तमे ऑनलाइन बैंकिंगनो यूज करो त्यारे पीन नाखवानो रहेशे, एटले आपणे एने पासवर्ड कहीए, જે દ્વારા બેંક છે એ શું કરે, ગ્રાહક પોતાના નાણાકીય વ્યવહારો છે એ બેંક સાથે અથવા તો અન્ય બેંક કે સંસ્થા સાથે કરી શકે અને આ પ્રકારની કાર્યવાહી કરીને મોબાઈલ દ્વારા જો નાણાકીય વ્યવહાર કરવામાં આવે તો તેને મોબાઈલ બેન્કિંગ અથવા તો એમ બેન્કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો, હવે આપણે ત્રીજો પ્રકાર ECS, જેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, એનો અર્થ શું થાય છે કે એક બેંકમાંથી બીજી બેંક માં કે સંસ્થામાં ઇલેક્ટ્રોનિક્સ પદ્ધતિથી ખાતેદારને નાણાંની ચૂકવણી કરવાની સેવાઓ પ્રાપ્ત કરે તેને શું કહેવાય છે, ECS, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ। એટલે કે આપણે છે એક બેંકમાંથી અથવા તો સંસ્થા છે એમાં બીજી બેંકમાં છે આપણે ખાતેદારને નાણાંની ચૂકવણી કરવી છે, એટલે કે જે મારે છે કોઈ સંસ્થાની એકાઉન્ટમાં છે નાણાંની ચૂકવણી કરવી હોય તો ECSનો ઉપયોગ કરવામાં આવે છે। નાણાંને મેળવવા અને ચૂકવવા એમ બંને સેવાઓ ECS દ્વારા ઉપયોગી બને છે। જો મોટી સંસ્થાઓ પગાર કરે, પેન્શન કરે, વ્યાજ હોય, ડિવિડન્ડ, કમિશન, અન્ય પ્રકારના નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારોમાં ECSનો ઉપયોગ થાય છે। જો હવે મોટી સંસ્થાઓ છે પગાર, પેન્શન કે વ્યાજ હોય તો એને માટે છે, કેમ કે એ તો નિયત સમયમાં આપ ચૂકવવાનું જોઈએ, પગારે નિયત સમયે, પેન્શને પણ નિયત સમયે, તો શું કરે, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસનો ઉપયોગ કરે છે। બેન્કિંગમાં વ્યક્તિગત ગ્રાહકો વીમાનું પ્રીમિયમ, ટેલિફોન બિલ, લાઇટ બિલ, માસિક હપ્તા જેવા નિયમિત સમયે થતા નાણાકીય વ્યવહારો ECSનો ઉપયોગ કરે છે। જો બેંકમાં વ્યક્તિગત ગ્રાહકો એટલે કે આપણે શું કરવી કે વીમા પ્રીમિયમ આપણે છે ભરવાનું હોય, ટેલિફોનનું બિલ ભરવાનું હોય અથવા તો અમુક નાણાકીય વ્યવહારો કરવાના હોય છે, એક ખાતામાંથી બીજી સંસ્થાના ખાતામાં એડ કરવાના હોય તો આપણે છે એ ECSનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોની જાણ ગ્રાહકોને તેમણે નોંધાવેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા કરવામાં આવે છે। જો હવે ECS દ્વારા થયેલા નાણાકીય વ્યવહાર આપણે જે કોઈ સંસ્થાના, હવે ધારો કે તમારે છે નાણાકીય લાઇટ બિલ ભરવું છે, વીમા પ્રીમિયમ, તો તમે ECSનો ઉપયોગ કર્યો તો એ તમારા મોબાઈલમાં SMS આપશે અને SMS દ્વારા તમને જાણ કરવામાં આવશે। હવે પછીનો પોઈન્ટ છે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે કે નિયત કરેલા નાણાં છે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવાનો આદેશ ગ્રાહક જે સમયે આપે છે તે પછીના બહુ જ ઓછા સમયમાં થતો તે જ સમયે બીજાના ખાતામાં નાણાં ટ્રાન્સફર થઈ જાય છે। હવે જો તમને છે એ બહુ જ જરૂરિયાત પડી છે, નાણાંની જરૂરિયાત પડી હોય, તમને અચાનક તે તમારે છે એ નાણાં ચૂકવવાના આવી જાય અથવા તો અચાનક જરૂરિયાત પડે છે, બિઝનેસમેન હોય તો એ લોકોને જે આવી જરૂરિયાત પડતી હોય તો તરત એ આદેશ આપશે, એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ RTGSનો ઉપયોગ કરશે, કે તરત જ છે એ ગ્રાહક બેંકને કહેશે કે મને ઓછા સમયમાં RTGSનો ઉપયોગ કરી અને હું ઓનલાઈન બેન્કિંગ સેવા છે એ RTGSમાં છે એ ટ્રાન્સફર, એટલે કે મારે છે બીજી કોઈ બેંકના ગ્રાહકના ખાતામાં છે નાણાં ચૂકવવા છે તો તે RTGSનો ઉપયોગ કરશે। RTGS દ્વારા થયેલા નાણાકીય વ્યવહારની જાણ ગ્રાહકોને તેમને નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા SMS દ્વારા કરવામાં આવે છે અને RTGS સેવા મેળવવા માટે બેંક ચાર્જ પ્રમાણ દર પણ ચૂકવવો પડે છે। જો RTGS એટલે કે તમારે તાત્કાલિક નાણાં છે બીજા કોઈને ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવા છે એટલા માટે તમારે એને ચાર્જ પણ ચૂકવવો પડશે અને RTGS છે એ માટેની ઓનલાઈન ફોર્મમાં શું તમારે વિગતો આપવી પડે તે પણ આપણે જોઈએ। RTGS છે એનું તમારે ઓનલાઈન ફોર્મ ભરવા માટે છે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવાના છે, એડ કરવું જોઈએ, જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે એ બેંકનું નામ, એ ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેનો બેંકનો ખાતા નંબર અને જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના છે તેની બેંકનો IFC નંબર, જો આ જરૂરિયાતની વિગતો છે, આ વિગતો જો હશે તો જ તમે છે RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો ઉપયોગ કરી શકશો, એટલે કે તરત જ ઝડપી છે એ નાણાં છે તમારે જે વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવા છે એના ખાતામાં નાણાં છે એ ટ્રાન્સફર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રકાર ભણીએ ઈ લર્નિંગ અને વિડીયો કોન્ફરન્સ। હવે ઈ લર્નિંગ તો એનાથી તો તમે અજાણ નથી, કેમ કે હવે તમે પણ અત્યારે ઈ લર્નિંગ જ કરી રહ્યા છો અથવા તો વિડીયો કોન્ફરન્સ દ્વારા, તો વર્ગખંડમાં બેસ્યા વગર, સમય અને સ્થળના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા શિક્ષણને અથવા તો આપવામાં આવતા શિક્ષણને શું કહેવાય છે, ઈ લર્નિંગ।
તો તમે અત્યારે જે કરો છો એ બધું શું કરો છો, ઈ લર્નિંગ જ કરો છો. આ પ્રકારના શિક્ષણને ઓનલાઈન લર્નિંગ, ઇલેક્ટ્રોનિક લર્નિંગ અથવા તો ઇન્ટરનેટ લર્નિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો આ ઉપરાંત તમે જે ઘણો બધો યુઝ કરતા હશો, તમે પણ મોબાઈલમાં ગૂગલમાં છે અથવા તો કોઈ પણ બીજી વેબસાઇટ ઉપર છે, તમારે શૈક્ષણિક સાધનો મેળવવા છે, શૈક્ષણિક માહિતી, એજ્યુકેશન વિષયની માહિતી મેળવવી છે, તો તમે ઇન્ટરનેટ ઉપર છે, શૈક્ષણિક વેબસાઇટ ઉપર છે મૂકવામાં આવેલા વ્યાખ્યાનો વિડીયો જોવો છો અને એની અનુસાર તમે શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. અને વિદ્યાર્થી જે આપણે જોઈએ છે અત્યારે તો ઓનલાઈન શિક્ષણ, ઓનલાઈન એક્ઝામ આપીને પણ તેનું પરિણામ મેળવી શકે છે. તમે જાય અત્યારે 10મા 12માનું બોર્ડનું રિઝલ્ટ તમે ઓનલાઈન જ જોતા હોય ને, અને ટેલિવિઝન પર પણ આ પ્રકારના શિક્ષણના કાર્યક્રમો, ટેલિવિઝન પર પણ શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોય. જો અત્યારે આ પરિસ્થિતિમાં છે એ તમે જુઓ છો કે સરકાર દ્વારા પણ શૈક્ષણિક છે એ વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે અને જુદા જુદા સ્થળે બેઠેલી વ્યક્તિઓ કમ્પ્યુટર અથવા તો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને દ્રશ્ય શ્રાવ્ય એમ બંને પ્રકારનું પ્રત્યાયન કરી શકે છે. જો તમે આમાં છે બેકગ્રાઉન્ડમાં જુઓ છો કે એક બાળક છે એ ઈ લર્નિંગ દ્વારા, એટલે કે જો એના ટીચર એને ભણાવી રહ્યા છે અને ઈ લર્નિંગ દ્વારા છે એ શીખી રહ્યો છે, તો આવી રીતના વિડીયો કોન્ફરન્સ દ્વારા છે તો તમે છે એ માહિતી સંચારની પ્રક્રિયા છે દ્વિમાર્ગી બને છે અને તમે છે ઈ લર્નિંગ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે ચોથો પ્રકાર આપણે ભણીએ ઈ ટેન્ડરિંગ. હવે ઈ ટેન્ડરિંગ એટલે શું? તો કોઈ પણ સંસ્થા છે ને એના દ્વારા બાંધકામ મોટા જથ્થામાં થતું હોય અથવા તો એને ખરીદ વેચાણ અથવા તો કાર્ય સેવા પ્રાપ્ત કરવા જાહેરાત આપે. જો તમે ક્યારેક છાપામાં એડ જોઈ હશે કે ટેન્ડર ભરવાના હોય, કે કોઈ સંસ્થા છે જાહેર બાંધકામની સંસ્થા છે તો મોટા જથ્થામાં કંઈક વસ્તુ છે ખરીદ વેચાણ કરવા છે, એ છાપામાં જાહેરાત આપે અને એમાં ઘણી બધી સંસ્થાઓ છે એમાં રસ બતાવે અને પોતાના છે ભાવપત્રક અને શરતો મોકલાવે. ધારો કે છે એને બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ બનાવવી છે તો એના માટે છે એન્જિનિયરની જરૂર છે, એન્જિનિયર છે એ લોકો, પછી કોણ રોકાણ કરી શકે છે એવા વ્યક્તિઓ છે, તો એ છાપામાં જાહેરાત વાંચી અને કામકાજની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું કરશે કે પોતે રસ બતાવી અને પોતાની ભાવ શરતો, કે અમારા ભાવ શરતો આ પ્રમાણે રહેશે. પછી જે પેઢી છે એણે જે જાહેરાત આપી છે એ પરવાનગો આપે, એને જે પરવાનગી આપશે તો શું કરશે એને ઈ ટેન્ડર કહેવામાં આવે છે. જો તમે સાંભળ્યું છે મૂવીમાં પણ આવે છે કે ટેન્ડર ભર્યા છે, આટલું ટેન્ડર છે, આટલું ટેન્ડર ભર્યું છે, જે કંપની ટેન્ડર ભરે છે અને પછી એનું ટેન્ડર પાસ થઈ જાય છે તો એ કંપનીને જે પ્રોજેક્ટ મળે છે, તો તેને શું કહેવાય છે? આ બધી પ્રક્રિયા જે ઓનલાઈન કરવામાં આવે તેને ઈ ટેન્ડરિંગ કહેવામાં આવે છે. એટલે કે ઈ એટલે શું થાય? ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો પ્રકાર છે ઈ ઓક્શન, એના વિશે આપણે અભ્યાસ તો ઈ ઓક્શન એટલે શું? તો ઓક્શન એ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતીમાં એનો મિનિંગ થાય છે હરાજી. ઈ ઓક્શન એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થતી હરાજી. આ પ્રક્રિયામાં માલસામાનની હરાજી કરનાર અને માલસામાનની ખરીદી કરનાર, એટલે કે ખરીદનાર, એ આભાસી બજારમાં ખરીદ વેચાણ માટે પોતાના ભાવતાલ આપે છે. એટલે જો તમે હરાજી જોઈ હશે કે ભાવતાલ થતા હોય, જાજા ભાગે મોસ્ટ ઓફ તમે છે એ છે શાકભાજી છે, પછી બીજી કઈ પ્રોડક્ટ છે તો એમાં હરાજી થતી હોય, પછી જે કોઈ પણ મકાન છે એની મોટા પાયે છે વેચણી થતી હોય તો એમાં હરાજી થતી હોય, તો એ છે પોતાના ભાવતાલ છે આભાસી વલણમાં આપે છે. આ પ્રકારના ઈ ઓક્શનમાં થતો વેપાર વ્યાપારિક પેઢી સાથે, એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ સાથે, B2C એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર અને કસ્ટમર સાથે હોય છે. હરાજી કરનાર પોતે પોતાના માલસામાન અથવા સેવાની માહિતી એ ઇન્ટરનેટ દ્વારા હરાજી માટે નિયત કરેલી વેબસાઇટ ઉપર મૂકે છે. જો ઓનલાઈન હરાજી કેમ થાય? તો એ લોકો એની વેબસાઇટ ઉપર છે નિયત કરેલી મુદત ઉપર છે માલસામાનની માહિતી મૂકે છે અને હરાજી માટે છે વેબસાઇટ ઉપર આ વસ્તુ બધી મૂકે છે અને રસ ધરાવનાર વ્યક્તિ છે એ નિયત સમય મર્યાદામાં પોતાનો ભાવ મોકલે છે. હવે પછીનો છે પ્રકાર ઈ ફાઇલિંગ.
કે કોઈપણ સંસ્થા દ્વારા નિયત કરેલા કમ્પ્યુટર પ્રોગ્રામમાં જરૂરી માહિતી ભરી અને માહિતી સંલગ્ન દસ્તાવેજો દ્વારા વેબસાઇટ ઉપર અપલોડ કરી અને માહિતી મોકલવામાં આવે તેને શું કહેવાય છે? ઈ ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો ઈ ફાઇલિંગ એટલે કે કોઈપણ સંસ્થાને જે એના પ્રોગ્રામમાં જરૂરી માહિતી મેળવીએ છીએ તો એના દસ્તાવેજો છે એ વેબસાઇટ ઉપર અપલોડ કરવાના હોય. જો તમારે છે કોઈપણ ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે, હવે જો એને છે ગવર્મેન્ટ જોબ માટેનું ફોર્મ ભરવાનું આવે તો એમાં પણ છે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય. કોઈપણ છે ગવર્મેન્ટ સ્કોલરશીપ મેળવવાની હોય તો ત્યારે પણ છે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં હોય આવે છે તો એને શું કહેવાય છે? ઈ ફાઇલિંગ. હવે આ જ કાર્ય શું કરે છે? સંસ્થાઓ કરે છે. તો એ સંસ્થા દ્વારા જે કરવામાં આવે છે ઈ ફાઇલિંગ થયું. ઈ ફાઇલિંગ માટે જે તે વેબસાઇટ પરની નોંધણી કરવાની હોય, નોંધણી થયા બાદ માહિતી મોકલનારનું એક ખાતું બની જાય છે. એટલે કે જો હવે કોઈ પણ સંસ્થા છે, સંસ્થાએ ઈ ફાઇલિંગ કરાવે, એની માહિતી મોકલી તો એનું ખાતું બની જાય અને એને પછી જે પાસવર્ડ આપવામાં આવે છે. મહેસૂલ વિભાગ હોય, કરવેરા વિભાગ હોય અને સંસ્થાઓ એ આધુનિક સેવાઓ આપે છે અને તેનો ઉપયોગ પણ કરે છે. એટલે કે જો આપણે મહેસૂલ વિભાગ છે અને કરવેરા વિભાગ, કરવેરા તમારે ભરવા તમારી માહિતી છે તમે આપી દો તો ઓનલાઈન તમે જે એ વસ્તુઓ છે એડ કરી શકો છો. તો એને આપણે શું કહીએ છે? ઈ ફાઇલિંગ. પછી છે ઈ બુકિંગ. તો હવે ઈ બુકિંગ તો તમને ખબર હશે કે ઓનલાઈન તમે બુકિંગ કરાવતા હશો જેમાં છે કોઈપણ સ્થળના સમયના બંધન વગર ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી રેલવે, વિમાન, મુસાફરીની ટિકિટ, સિનેમા અથવા તો કોઈપણ પ્રોગ્રામની ટિકિટનું અગાઉ આરક્ષણ કરી શકાય. જો તમે સિનેમા જોવા જવું હોય, તમારે કોઈપણ મૂવી જોવા જવું હોય તો તમે તરત ઓનલાઈન ટિકિટ બુક કરાવી દેશો કે જગ્યા રહે એટલા માટે ફૂલ શો ન થઈ જાય એટલા માટે. તો આ સેવાને શું કહેવાય છે? ઈ બુકિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઈ બુકિંગ ઈ રિઝર્વેશન પણ કહેવામાં આવે છે. કેમ કે તમે જે અગાઉથી બુક ટિકિટ કરાવી દીધી છે, તમે ટ્રેનની ટિકિટ પણ અગાઉથી બુક કરાવતા છો, પ્લેનની છે તો મૂવીની છે, તો આ બધી શું છે? ઈ રિઝર્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. ટિકિટ બુકિંગ કરાવનારને ઈમેલ અથવા તો મોબાઈલમાં ઈ ટિકિટના રૂપમાં મોકલવામાં આવે છે. જો હવે તમે ઈ બુકિંગ કરાવ્યું હશે, મૂવીની તો ખાસ કરાવેલી હોય તો જેનાથી છે એ તમારા મોબાઈલમાં જ ઈમેલ દ્વારા છે અથવા તો છે એક તમને છે ટિકિટ છે મોકલવામાં આવે છે. વપરાશકર્તાને જરૂરિયાત જણાય તો ટિકિટ કાગળ પર પ્રિન્ટ લઈ શકે છે અને ઈ બુકિંગ માટે નાણાંની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઓનલાઈન બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરી શકાય છે. તો આપણે જાણીએ છીએ કે આપણે છે ઈ બેન્કિંગનો ઉપયોગ કરીએ છીએ તો ઈ બુકિંગનો ઉપયોગ કરતા જ હોય તો ઈ બુકિંગનો ઉપયોગ કરીએ તો આપણે નાણાંનું માધ્યમ ચૂકવણી પણ છે આપણી ખબર હોય છે. પછી છે ઈ સ્ટેમ્પિંગ એટલે કે દસ્તાવેજ કે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર, કોઈપણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા અને કોઈપણ વ્યાપારિક પેઢીનું રજીસ્ટ્રેશન કરવા માટે સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. સરકાર બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટેની કમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિને ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે જો જમીન કે ઘરના ખરીદ કરવા માટે, ભાડાના કરાર કરવા માટે છે એ શું સ્ટેમ્પ લેવો જરૂરી છે? એટલે કે છે 50નો સ્ટેમ્પ આવે, 100નો આવે, 500નો આવે, 1000નો આવે, 10000નો આવે, 20000નો આવે, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. જે છે આપણે કાનૂની કાર્યવાહી કરી છે તે કહી શકાય. તો એને શું કહેવામાં આવે છે? ઈ સ્ટેમ્પિંગ. હવે એ બધી જે તમે કમ્પ્યુટર આધારિત કરો તો એ બધી પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઈ સ્ટેમ્પિંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પછીનો આપણો છેલ્લો પ્રકાર છે ઈ ગવર્નન્સ, એના વિશે આપણે ભણીએ. તો આપણે નવમો પ્રકાર ઈ ગવર્નન્સ વિશે અભ્યાસ કર્યો. ઈ ગવર્નન્સ એટલે કે તમારે છે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરે એટલે કે છે સરકારી સેવાઓ લેવી છે એને આનુષંગિક માહિતી મેળવવી છે, આરબીઆઈ વિશે માહિતી મેળવીએ છીએ અથવા તો આપણી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન એના વિશે માહિતી મેળવેલી છે, WHO વિશે માહિતી મેળવવી છે અથવા તો કોઈ પણ સરકારી સંસ્થા વિશે માહિતી મેળવવી છે તો એ કોઈપણ દુનિયા અથવા તો છે આપણા દેશના છેવાડાના માનવી સુધી પહોંચી જાય ઝડપથી અને વહીવટી રીતે પારદર્શક સ્વરૂપે માહિતી આપી શકાય છે. તો એ જે ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી એને ઇન્ટરનેટની મદદથી સરકારી સેવાઓ અને ઓનલાઈન માહિતી પૂરી પાડવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઈ ગવર્નન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ઈ ગવર્નન્સ એટલે તમને સમજાણું છે. તો આપણે છે નવ પ્રકાર છે આજે